સારા દરવાજા પાસે સ્વીમેર હોસ્પિટલની પાછળ આવેલી આંબેડકર નગર ઝૂંપડપટ્ટીમાં એક ઝૂંપડામાં ગેસ સિલિન્ડર લીકેજ થવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી. ઝૂંપડામાં લાગેલી આગ બાદ ગણતરીની સેકન્ડોમાં આજુબાજુના અન્ય ઝૂંપડાઓ પણ લપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો. સારા દરવાજા નજીક રેલવે ટ્રેક અને સ્વીમેર હોસ્પિટલની વચ્ચે આવેલી આંબેડકર નગર ઝૂંપડપટ્ટીમાં મોડી રાત્રે ગેસ સિલિન્ડર લીકેજ થવાને કારણે આગ ભભૂકી ઉઠી. એક ઝૂંપડામાં સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ ભભૂકી ઉઠેલી આગ જોત જોતામાં આસપાસના અન્ય ઝૂંપડાઓને પણ લપેટમાં લઈ લીધા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. બનાવની જાણ થતાં 5 ફાયર સ્ટેશનની 10-15 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. બનાવને પગલે આસપાસના રહીશોમાં ભાગદોડ મચી ગઈ હતી. આશરે 1-1.5 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો. જોકે આગની આ ઘટનામાં આશરે 50 જેટલા ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે 100 જેટલા ઝૂંપડાઓનો બચાવ થયો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. ગેસ સિલિન્ડર લીકેજથી લાગેલી આગમાં 50 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ જતા જો સદનસીબે આગની આ ઘટના કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. ભાઈ, આ 25-30 ઝૂંપડાઓમાં આગ લાગેલી છે અને ઇનિશિયલી કંટ્રોલને મેસેજ હતો કે ભાઈ ગેસ લીકેજ છે, પણ જ્યારે અમે ઓન ધ વે હતા, ગાડીઓ ઓન ધ વે હતી, ત્યારે ધુવાડો જોઈને જ બીજા ટર્નઆઉટનો મેસેજ આપી દીધો હતો. ઘટનાસ્થળ ઉપર અત્યારે 15-20 ગાડીઓ ફાયર ફાઇટિંગ કરી રહી છે. એક બ્લાસ્ટ થયેલો બાટલો મળેલો છે અને બીજાની શોધખોળ ચાલી રહી છે. કોઈ જાનહાનિ, કોઈ નુકસાન એવો કોઈ રિપોર્ટ નથી અત્યારે. ઝૂંપડપટ્ટીમાં તો શું નુકસાન હોય, એ તમામ એના ઝૂંપડા બળી ગયા, એ નુકસાન કારણ હજુ જાણવા નથી મળ્યું.